नमस्कार मित्रों, स्पेप चैनल में आप सबनों हार्दिक स्वागत है। मित्रों, गुजरात में घना बदा विस्तारों में वीजड़ी कड़ाका बड़ाका साथे भारे वरसाद चालू थई गयो छे अने हजू आ वरसादना विस्तारों वधवाना छे। गुजरातना कया कया विस्तारों में कई तारीखे अने केटला वरसादनी आगाही छे ते आपणे आजना विडियो में बिलकुल लाइव जोईशुं। मित्रों, नवरात्रि में आ वरसादी राउंड जोवा मळशे। हवामान विभागे पण गुजरात में अचानक मोटी आगाही करी छे। आ राउंड पछी बंगाळनी खाड़ी में एक नवी ज चक्रवाती अने भारे वरसादी सीस्टम बनी शके छे अने तेनी दिशा पण गुजरात तरफ रहेशे। आ चक्रवाती सीस्टम कई तारीखे बनवानी छे तथा ते कया कया विस्तार में थईने पसार थवानी छे ते आपणे आजना विडियो में बिलकुल लाइव जोईशुं। हवामान ने बिल्कुल सचोट अने लाइव माहिती जोवा तमे चैनल में जो नवा होय तो चैनल ने सब्सक्राइब करी लो, वीडियो ने लाइक करी तमारा मित्रों साथे अवश्य शेयर करजो जेथी ते पण वरसाद अने वावाजोड़ा ने बिल्कुल लाइव आगाही तेमना फोन में जोई शके। मित्रों, 26मी तारीखे अने सवारे 9 वागे गुजरातनुं वातावरण बिल्कुल सूकू छे। ज्यारे दक्षिण गुजरात, मध्य गुजरातना घणा विस्तारों अने सौराष्ट्रना घणा विस्तारों तथा कच्छमां पण वादळ छवायेला छे। 26मी तारीखे बपोरे 2 वागे तुलसीश्याम, राजूला, मऊआ, तळाजा, कंडला, धारी, ऊना, पालीताणा, खडशियाला, भावनगर, सोनगढ़ आ बधा विस्तारोमां भारे वरसादनी आगाही छे। જ્યારે કોડીનાર, વેરાવળ, વિસાવદર, બગસરા, અમરેલી, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, કદાચ, કુતિયાણા, ઉપલેટા, બાબરા, ગોંડલ, ગઢડા, આમોદ, બોરસદ, વડોદરા, કરજણ, જંબુસર, ડભોઈ, દહેજ, ભરૂચ, સિનોર, ડેડિયાપાડા, વાંકલ, કોસંબા, ઉમરપાડા, વ્યારા, બારડોલી, સુરત, નવસારી, બિલીમોરા, વાંસદા, વલસાડ, વાપી, ભવથાન, અંબોસી, કપરાડા, ખડોલી, સાપુતારા, વાણી, આહવા આ બધા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। જ્યારે મિત્રો 26મી તારીખે અને સાંજે તથા રાત્રિ દરમિયાન ગુજરાતમાં કેમ વરસાદની આગાહી નથી, એટલે કે જે પહેલી નવરાત્રી છે એમાં વરસાદની કોઈ શક્યતા નથી। 27મી તારીખે અને બપોરે 3 વાગે ભરૂચ, કોસંબા, સુરત, બારડોલી, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, સુરત, નવસારી, બિલીમોરા, બારડોલી, વ્યારા, વાંસદા, વલસાડ, ભવથાન, અંબોસી, વાપી, ખડોલી, કપરાડા, વાણી, સાપુતારા, આહવા તથા ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, કંડલા, ધારી, વિસાવદર, તળાજા, ખડશિયાલા, જામનગર, કુતિયાણા, મિત્રાલા, જામવંથલી આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવ્યા છે। 27મી તારીખે અને સાંજે 7 વાગે ઉપલેટા, કાલાવાડ, શાપર, વેરાવળ, રાજકોટ, ગોંડલ, જેતપુર, જસદણ, બોટાદ, બગસરા, વિસાવદર, ધારી, ચોટીલા, થાન, દક્ષિણ ગુજરાતના વલસાડ, બિલીમોરા, નવસારી, બારડોલી, વ્યારા, વાંસદા, ભવથાન, અંબોસી, આહવા, સાપુતારા, કપરાડા, ખડોલી, કોસંબા, વાંકલ, ભરૂચ, સૌરાષ્ટ્રના ધારી, વિસાવદર, બગસરા, જેતપુર, ઉપલેટા, ગોંડલ, શાપર, વેરાવળ, રાજકોટ, કાલાવાડ, ચોટીલા, જસદણ, બોટાદ, થાન આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। 28મી તારીખે સવારે 8 વાગે સુરત, ભરૂચ, આમોદ, ભાવનગર, અલંગ, મહુવા, વ્યારા, વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। જ્યારે મિત્રો 28મી તારીખે અને બપોરે 4 વાગે સમગ્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમદાવાદ, ધોળકા, લુણાવાડા, ગોધરા, નડિયાદ, વડોદરા, ખંભાત, ઉત્તર ગુજરાતના હિંમતનગર, ખેડ બ્રહ્મા આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। 29મી તારીખે સવારે 7 વાગે ગોંડલ, શાપર, વેરાવળ, કાલાવાડ, લાલપુર, દહેજ
આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જ્યારે 29મી તારીખે બપોરે 2 વાગે મહુવા, અલંગ, ભાવનગર, ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, બાણવડ, જૂનાગઢ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. 29મી તારીખે અને રાત્રે 9 વાગે જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, જસદણ, ભાવનગર, અલંગ, મહુવા, ઉત્તર ગુજરાતના મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર, વડનગર, હારીજ, રોડા, દસાડા, કડી, માણસા, પ્રાંતિજ, ગાંધીનગર તથા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. 30મી તારીખે બપોરે 3 વાગે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. રાત્રિ દરમિયાન પણ આ વરસાદ જોવા મળશે. 1 તારીખે પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો 3 તારીખથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થતી જશે. પણ મિત્રો 2 તારીખે અને સવારે 6 વાગે બંગાળની ખાડીમાં એક નવી જ ચક્રવાતી સિસ્ટમ બનવાની છે, જે બાંગ્લાદેશ ઉપર ટકરાઈને ગુજરાત તરફ ગતિ કરે છે. અહીંયા તેનો રસ્તો તમે જોઈ શકો છો. આ સિસ્ટમ રાજસ્થાન તરફ ગતિ કરે છે, પણ મિત્રો તેને કારણે ગુજરાતમાં પણ વરસાદની અસર થઈ શકે છે. ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હવામાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ પરથી જોવા મળી જશે. જ્યારે મિત્રો ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે 26મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જાહેર કર્યા છે કે જેમાં વરસાદ થઈ શકે છે. આ જિલ્લાઓ જોઈ લઈએ તો સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, અમરેલી અને ભાવનગર, આટલા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.